ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે આજે પણ આદિવાસી વિસ્તારોમાં બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભુવા મૌલવી પાસે લઈ જવામાં આવે છે ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો જેમાં બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા જાથાની ટીમે પર્દાફાશ કર્યો ઘટના એવી છે કે કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ જણાવ્યું કે અમારા કુટુંબના જેલીબેનનો પરિવાર કીમ પાસે આવેલી દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે જ્યાં તેમને સવારી આવતા મારી માતા જશુબેન ઉર્ફે જશુબેનને ડાકણ હોવાની વાત કરી જ્યારે દેવીબેન મેલીવિદ્યા જાણે છે આ લોકો રાત્રે બિલાડી ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન અને અશાંતિ ફેલાવે છે જેથી સત્ય સામે લાવવા અને મારી માતાને નિર્દોષ જાહેર કરી ડાકણના આરોપમાંથી મુક્તિ અપાવવા માટે જાથાની ટીમની મદદ માંગી જાથાના ચેરમેને એટલે કે જયંત પંડ્યાએ ડાકણનો આરોપ મૂકનારનો પર્દાફાશ કરી માફી પત્ર લખાવી સમાધાન કરાવ્યું ઈર્ષા રાગદ્વેષમાં આ કામ કર્યું હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો સાથોસાથ આ મુદ્દે કોઈ તકરાર ન કરવાની ખાતરી આપી વિજ્ઞાન જાતા એ ખરાઈ કરતા જે સુરત જિલ્લાનો કેમ છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો તો જેલીબેન ભગુભાઈએ તે બે બુનિયાદ અને માત્રને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યો હોય તેવું બહાર આવ્યું હતું મારી છોકરીને પાંચ વર્ષ સુધી વસ્તાન નહીં થવાની તમારું નામ શું છે મારું નામ દેવીબેન અને તમે આ કોને તમને આવું કીધું જેલીબેન ને ભગુભાઈ

અમેરિકામાં વધુ એક ગુજરાતી મૂળના વ્યક્તિએ ડંકો વગાડ્યો છે મૂળ વડોદરાના કાશ પટેલ એફબીઆઈના ડિરેક્ટર બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ મૂળ ભારતીયોને મહત્વના પદો આપી રહ્યા છે હવે તેમણે કાશ પટેલને ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડાયરેક્ટર બનાવ્યા અગાઉ તેમણે કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા મૂળ વડોદરાના વતની કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે અગાઉની સરકાર દરમિયાન તેમણે આઈએસઆઈ આતંકવાદી સંગઠન અને બગદાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે કાશ પટેલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર તરીકે કામ કરશે કાશ એક તેજસ્વી વકીલ ઇન્વેસ્ટિગેટર અને અમેરિકા ફર્સ્ટ યોદ્ધા છે જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે પટેલનું પૂરું નામ કશ્યપ પટેલ છે પટેલનો પરિવાર મૂળ ગુજરાતના વડોદરાનો છે કાશ પટેલના માતા પિતા યુગાન્ડામાં રહેતા હતા કાસ પટેલના માતા પિતા ઓગણીસો સિત્તેરમાં અમેરિકા આવ્યા હતા અને તેમનો જન્મ ન્યુયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો કાશે કાયદાનો અભ્યાસ કર્યો છે તેમણે અમેરિકાની રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી વર્ષ બે હજાર સત્તરમાં તેઓ ગુપ્તચર પરની ગૃહ સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા કાશ પટેલ ને રિપબ્લિક પાર્ટી અને ટ્રમ્પ ની ખૂબ નજીક માનવામાં આવે છે પાટીદાર અગ્રણીઓના વિવાદમાં સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને રાહત મળી શકે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ નિવેદન આપ્યું પીઆઈ પાદરિયા સામે બાર એસોસિએશન ઠરાવ રદ કરશે અગાઉ એસોસિએશને પાદરિયા સામે કેસ નહીં લડવા કર્યો હતો ઠરાવ જયંતિ સરધારા પોતે બિઝનેસમેન હોવાનું સામે આવ્યું છે જેમને લઈ આ ઠરાવ રદ થશે સોમવારે બાર એસોસિએશનની બેઠકમાં ઠરાવ રદ કરવા બાબતે ચર્ચા થશે જયંતિભાઈ સરદારા પોતે ઉદ્યોગપતિ હોવાનું બિઝનેસમેન હોવાના પુરાવા જેમાં પાંચથી થી વધુ કંપનીમાં પોતે હોય આવા પણ પુરાવા રજૂ કરવામાં આવેલ છે અને એ સાથે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે જયંતિ સરદારા એ કોઈ વેલફેરના સભ્ય નથી વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી એ બિઝનેસમેન છે એવું પોતે પોતાની એફઆઈઆર થઈ છે એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે ત્યારે જ્યારે એ પોતે વેપારી હોવાનું એ સંયમ પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને વિચારણા કરવી જોઈએ અને વિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ ગાંધીનગર ખાતે ગતરોજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી બાર માર્ચ બે હજાર સુધી તમામ હોસ્પિટલોએ આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચના અપાઈ હતી જો સમય અવધિમાં રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી થશે આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે વર્ષ બે હજાર સુધી ગુજરાત રાજ્યની સો ટકા વીજ જરૂરિયાતને રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે કુદરતી ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં છે ત્યારે આજે રાજ્યના અને વાપીમાં બે છાસઠ કેવી વીજ સબસ્ટેશનનું પૂજન કર્યું વાપીના ચલા અને છીરીમાં ઉર્જામંત્રીના હસ્તે બે નવા છાસઠ કેવીના ક્ષમતાવાળા વીજ સબસ્ટેશન માટેના કામનો આરંભ કરવામાં આવ્યો વાપી અને નવા શરૂ થનારા વીજ હજારો ગ્રાહકોને તેનો લાભ મળશે ઘરેલુ વીજ જરૂરિયાતની સાથે ઔદ્યોગિક અને ખેતી માટે પણ પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી શકાશે આગામી સમયમાં દેશમાં જરૂરિયાતના પચાસ ટકા વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન છે લગભગ ત્રીસ હજાર મેગાવોટ સાથે ગુજરાત નંબર વન છે અને હવે પછી આપણે લગભગ સિત્તેર હજાર મેગાવોટનું જે પ્લાન કર્યું છે એમાં લગભગ સાડત્રીસ હજાર મેગાવોટ ખાવડા ખાતે પ્લાન બની રહ્યો છે અને બે હજાર સત્તાવીસ સુધીમાં લગભગ આપણે સિત્તેર હજાર મેગાવોટ સુધી પહોંચી જઈશું તો વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી લોકોને પ્રેરણા આપી આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે ઘણા ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે અને આજે બાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ વિનંતી કરું છું વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય માટે ગુજરાત સરકાર એકત્રીસ એકર જગ્યા આપશે વલસાડ ક્લાસ વર્લ્ડ ક્લાસ વિશ્વવિદ્યાલય અને તેનો પૂરો પ્રયાસ રાજ્ય સરકાર કરશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી હતી જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો હતો गति शक्ति विश्वविद्यालय में वर्ल्ड की रेनाउंड ट्रांसपोर्टेशन सेक्टर की कंपनीज जैसे एयरबस जैसे सीमेंस, जैसे जेकब्स ये सब कंपनीज गतिशक्ति विश्वविद्यालय के साथ जुड़कर यहाँ पर कोर्स कैरिकम को एकदम इंडस्ट्री के साथ जोड़कर इंडस्ट्री में जैसा रिक्वायरमेंट है वैसा कोर्स बने ताकि छात्रों को